નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના ઘણા બધા કોમર્સવાળા જે પબ્લિક છે આપણી, જે આ વખતે એ લોકો ફર્સ્ટ એક્ઝામ આપવાના છે ધોરણ 11ની, તો એ લોકો માટે બહુ બધી કમેન્ટ્સ હતી ભાઈ કોમર્સવાળાની ઇન્સ્ટાગ્રામ એજ્યુકેટવી ઉપર કે સર અમારા માટે કંઈક એવું કરો જેથી કરીને અમને આઈડિયા આવે કે અમારું પેપર કેવું આવશે. સો તમારા લોકો માટે સ્પેશિયલી આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને તમને એક ક્લિયર આઈડિયા આવે કે તમારું પેપર કેવું છે, તમને કઈ રીતના ક્વેશ્ચન પૂછવાના છે. જો 11 સાયન્સ નામના મૂળ તત્વો કુલ જે માર્ક્સ છે એના કેટલા છે, 50 માર્ક્સનું પેપર આવવાનું છે, સમય તમારો 2 કલાકનો હશે અને એ જે છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવા જઈ રહ્યા છીએ. નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે એની સંખ્યા 3 રહેશે એટલે ટોટલ 18 માર્ક્સ એના મળશે તમને. એટલે કે 3 પૂછાય ને 18 માર્ક્સ મળે એટલે એક પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે, 6 માર્ક્સનો, સિમ્પલ. અને બીજા લાંબા જે પ્રશ્નો પૂછાય એ 2 પૂછાય અને કુલ ગુણ એના 8 રહેશે એટલે એક પ્રશ્ન તમારો 4 માર્ક્સનો રહેશે. નિબંધ પ્રકારના એટલે બહુ મોટો નિબંધ લખવાનો હશે. કોમર્સમાં કેવા નિબંધો આવે છે વી ડોન્ટ નો, બટ આવશે. તમે લોકો બહુ સારી રીતના લખશો, બધા ટોપર હશે. ટૂંક જવાબી જે પ્રશ્નો છે એ 4 માર્ક્સના છે. અતિ ટૂંક સૂક્ષ્મથી સૂક્ષ્મ પ્રશ્નો છે એ 6 પૂછાવાના છે. હેતુ લક્ષી એટલે એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન થોડાક પૂછાય છે. કુલ ગુણ આપણે કેટલા થઈ જશે ભાઈ, 50. ચાલો સરળ જે છે એ 40% પૂછવાનું, મધ્યમ 45% અને કઠિન 15%. જે લોકો ટોપર છે એ લોકો માટે સેક્શન વાઇઝ જો જોવા જઈએ તો સેક્શન એ 6 ગુણનું હશે તમારું, સેક્શન બી 6 ગુણનું હશે, સેક્શન સી તમારું 12 ગુણનું હશે અને સેક્શન ડી જે છે એ 8 ગુણનું રહેવાનું છે. અને કોમર્સવાળી પબ્લિક માટે જે સેક્શન ઈ છે એ તમારું 18 માર્ક્સનું રહેશે અને ટોટલ જે વેટેજ છે એ 50 માર્ક્સનું છે. ઓકે, તો કોમર્સવાળી પબ્લિકને બધા શેર કરી દેજો, લા એ લોકોને ખબર પડે કે ભાઈ આવું કંઈક ચાલે છે. અને આ જે છે એ પ્રથમ પરીક્ષાનું એક પ્રશ્નપત્ર છે જે 50 માર્ક્સનું છે અને તમને ક્લિયર આઈડિયા જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે, એની ઉપર જઈને બીજા પેપર્સ પણ તમે જોઈ શકો છો. અને આ એકાઉન્ટનો વિડીયો જુઓ છો એટલામાં કદાચ તમને બીજો જે આંકડાશાસ્ત્રનો વિડીયો પણ એની ઉપર આવી ગયો હશે, તો ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક છે. અને બીજા પણ અમુક વિડીયો ડિસ્ક્રિપ્શન ઓપન કરો એટલે તમને બધા કદાચ વિડીયો મળી જાય, કેમ કે આ વિડીયો પહેલો શૂટ કરું છું, એના પછી તમે જુઓ તો બીજા બધા કદાચ આવી પણ ગયા હોય ને. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, આ રહ્યું જો બિચારું લાલ કલરનું બટન. ચલો, તો આ તમે આઈ હોપ કે સ્ક્રીનશોટ લઈ લીધો હશે, તો હું સ્ટેપ બાય સ્ટેપ વિભાગ એને ઉપર જવા દઈશ. તો પ્રશ્ન નંબર 4 જુઓ, ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે, તો કે આઈસ્ક્રીમ. એટલે તમને લોકોને આમાંથી જોઈ લેવાનું કે શું મોકલાવે છે. વિભાગ બીની વાત કરીએ તો સ્થિર નાણાં મૂલ્ય એટલે શું, આમ નોંધ એટલે શું, જમા નોંધ એટલે શું અને NEFT ને RTGSનું પૂરું નામ જણાવો. ખાસ આમ નોંધ એટલે શું કહેવાય, સરભર ખાતું કોને કહેવાય, અમને લોકોને સાયન્સવાળાને કશું ખબર ના પડે આમાં. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ઉપાડ, પડતર, પછી રેલવેનું જે ખાતું છે નીચેના ખાતાઓના પ્રકાર જણાવો. અમને તો કોઈ ખાતાની વાત જ નથી ખબર સર, અમને લોકોને સાયન્સમાં કેમ આવું નહીં આવતું હોય. નીચેના વ્યવહારોની આમ નોંધ લખીને તે વ્યવહારોની હિસાબી સમીકરણ પર અસર સમજાવો. અને જે સાયન્સવાળા છોકરાઓને લાગે છે કે કોમર્સ ઇઝી હોતા બેટે, દેખ લો આટલા બધા ખાતા તમે તમારી લાઈફમાં ક્યાંય સાયન્સમાં નહીં જોયા હોય. ઓકે, સો આ 17મો પ્રશ્ન હતો. એના પછી સ્ટેપ બાય સ્ટેપ એક મોટો દાખલો છે જ્યાં શ્રી શ્યામના ચોપડેથી તારીખ 31/3/2016ના રોજ બાકીઓ લેવામાં આવી છે અને કાચું સરવૈયું આ લોકો તૈયાર કરશે. આટલી નાની ઉંમરની અંદર કાચા સરવૈયા આ લોકોને આપી દેવામાં આવે છે. વિભાગ ઈ જે છે એની અંદર તમે જુઓ તો મહેન્દ્રભાઈ ભટ્ટ નીચેના વ્યવહારો પરથી 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરે છે. વોટ હેપન વિથ ધ લેપટોપ, ચેક ઇટ. તમને આ જે છે એના પછીનો બીજો એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે 21 નંબરનો, આ થોડો જોઈ લેજો. એના પછી 3, 4, 5, 6 શું પૂછ્યું છે એ જોઈ લેજો. આ લોકોને વંચાવવું જોઈએ કે આવું પૂછાય છે. ઓકે, PDF પણ અવેલેબલ છે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર, તમે લોકો PDF ડાઉનલોડ કરી શકો છો. ધેટ્સ ઓલ.
સો આ એક એવું મનમાં થયું કે ભાઈ કોમર્સવાળા પણ કોમર્સવાળા છે, ગુજરાતના વિદ્યાર્થીઓ છે, એ લોકો 10th પાસ કરીને 11th આવ્યા છે અને એ લોકો 10th પણ અમારી સાથે હતા, તો એ લોકોની થોડીક હેલ્પ કરી દેવા જેવી છે અને આગળ પણ હેલ્પ કરીશું. ફર્સ્ટ એક્ઝામ પૂરી થશે, સેકન્ડ એક્ઝામ આવશે, યર જે આપણી ફાઇનલ એક્ઝામ આવશે બરાબર, તો ત્યાં સુધી તમને સપોર્ટ જોઈએ છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તમને નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવું જોવા મળશે, બહુ મહેનત કરીએ છીએ તમારી માટે, સો પ્લીઝ એક સબસ્ક્રાઇબનું બટન પ્લીઝ 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 પ્રેસ કરી દેજો. કદાચ એવું થાય કે આ અકાઉન્ટનો વિડીયો જોવાવાળા 5000 વિદ્યાર્થીઓ 1,00,000 સબસ્ક્રાઈબર પૂરા કરી આપે, 95 તો છે જ, કેમ કે તમને ખબર હોય છે કે કઈ રીતના ગણતરી થતી હોય છે. થેન્ક યુ.